ફિટ ગુજરાત મિશનમાં તમારું સ્વાગત છે દોસ્તો. વાળને ખરતા અટકાવવા માટે આપણે તમે ઘણા બધા પ્રયાસ કર્યા હશે. આપણે પણ એક એવો પ્રયાસ કરી જોઈએ કે જેનાથી તમારા વાળ ખરતા અટકે અને તમે ફરીથી કહી શકો કે મારા વાળ હવે મજબૂત થઈ ચૂક્યા છે. આના માટે શું કરવું? સૌથી પહેલા હું દેશી પ્રયોગ વિશે જણાવું છું, ત્યારબાદ એક વસ્તુ વિશે જણાવું કે જે તમારે હાલતા ચાલતા બેઠતા ઉઠતા કરવાની છે. સૌથી પહેલા એક દેશી વસ્તુ, રોજ રાત્રે સૂતા પહેલા તમારે આપણી જે નાભી હોય છે તો નાભીની અંદર દેશી ગાયનું જે ઘી આવે છે તે નાખીને આજુબાજુ અને નાભીની અંદર તમારે માલિશ કરવાની છે. દેશી ગાયના ઘીના 5-10 ટીપા તમે નાભીમાં નાખો, આજુબાજુ માલિશ કરો, નાભીની અંદર માલિશ કરો. આનાથી શું થાય, નાભી છે આપણા શરીરમાં રહેલી 72,000 નાડીઓનું કેન્દ્ર સ્થાન છે, એટલે ત્યાંથી આપણા વાળને જે પણ નાડી છે જે આપણા મગજ સુધી, વાળ સુધી, માથા સુધી આવે છે તે નાડીમાં ઘી પહોંચી જાય અને તે છે આપણા વાળને ગ્રોથ કરવાનું કામ ચાલુ કરે. આ એક ઊંડું રહસ્ય છે, ખૂબ મોટું અને એક રહસ્યમય વિજ્ઞાન છે. આના ઉપર તમારે વિશ્વાસ કરવો જોઈએ. ત્યારબાદ બીજી વસ્તુ કે રોજ સવારે ઉઠી તમે નહાવા જાઓ છો એના 2 કલાક પહેલાં, એટલે રોજ નહાતા હોય, સ્ત્રીઓ છે રોજ ન નહાતા હોય તો 2-3 દિવસે જ્યારે પણ તમે રોજ માથું ન ધોતા હોય તો 2-3 દિવસે જ્યારે પણ સ્ત્રીઓ માથું ધોએ છે તો ત્યારે તેમણે શું કરવાનું, 1 ચમચી ઘી લેવાનું છે, ઘી ગાયનું ઘી લેવાનું. આ ગાયનું ઘી થોડું ગરમ કર્યા બાદ લેવાનું છે. ધીરે ધીરે તેને આખા વાળની અંદર તમારે ધીરે ધીરે લગાવી દેવાનું, વાળના મૂળ સુધી ઊંડે સુધી તમારે એને ઘીને લગાવવાનું છે. તો ઘીને ઊંડે સુધી લગાવ્યા બાદ 1 કલાક કે 2 કલાક સુધી તેને રહેવા દેવાનું. ત્યારબાદ તમે જે પણ શેમ્પુથી તમારા વાળ સાફ કરતા હોય તે શેમ્પુ વડે તમારા વાળને સાફ કરી લેવા. આનાથી સૌથી મોટો ફાયદો થાય, આપણા વાળ, જો તમારા વાળ નાની ઉંમરે સફેદ પડી રહ્યા છે તો એ વાળ કાળા થાય છે અને વાળ ખરવાની સમસ્યા છે. વાળ તૂટતા હોય, મોટા વાળ હોય તો કદાચ તૂટતા હોય છે, એકદમ પાતળા વાળ હોય એ પણ તૂટતા હોય, તો તમારા વાળ ધીરે ધીરે બરડ થશે, જાડા થશે, વાળનું મૂળ છે એ પણ એકદમ મજબૂત થશે જેથી વાળ ખરતા અટકી જશે. હવે આપણે એક વસ્તુ વિશે જોઈએ કે જે તમારે રોજ કરવાનું છે, ચાલતા ઉઠતા બેઠતા, ક્યાંય પણ તમે ફ્રી ટાઈમમાં કે ફ્રી ન હોય ત્યારે પણ તમે કોઈ મૂવી જુઓ છો, મેચ જુઓ છો, તો ત્યારે તમારા બંને હાથની આંગળીઓ, આપણા બંને હાથને જે આંગળીઓ છે તેના આગળના ભાગને આ રીતે તમારે 5-7 મિનિટ માટે ઘસવાની છે. સોરી, તો આ પ્રયોગ તમારે કેટલી વખત અને કેટલી મિનિટ કરવાનો, 10-15 મિનિટ માટે તમારે આ પ્રયોગ કરવાનો છે. રોજ ગમે ત્યારે તમે એની ટાઈમ ગમે ત્યાં ફ્રી બેઠા હોય, રસોડામાં બેઠા છો, તમે તમારું જમવાનું જો આવ્યું નથી, હોટલમાં બેઠા હોય, જમવાનું આવતું ન હોય, હજુ થોડી વાર હોય, અથવા કોઈ પણ જગ્યા ઉપર જ્યાં તમે ફ્રેન્ડની રાહ જોઈ રહ્યા છો, ઓફિસમાં ફ્રી ટાઈમમાં બેઠા છો, કોઈ પણ જગ્યા ઉપર તમે સ્ક્રીનમાં કોઈ મૂવી જોઈ રહ્યા છો, તો મૂવી જોતા સમયે પણ તમે આ કરી શકો. આનાથી આપણા વાળ ખરતા અટકે, ખાસ કરીને આંખોની રોશની વધે છે, એટલે જે લોકોને ચશ્મા છે, નંબર છે, અને ચહેરો પણ ચમકદાર બને છે આનાથી. ખાસ કરીને જે ચહેરા ઉપર જે લોકોને ખીલ અને ખીલના ડાઘ હોય તે ખીલ પણ દૂર થાય, ખીલના ડાઘ પણ દૂર થાય છે, અને ખાસ આંખોની રોશની વધે છે. વાળ ખરતા અટકે, વાળ જેના સફેદ પડી ગયા છે તેના વાળ ધીરે ધીરે કાળા થાય. તો આ પ્રયોગ પણ તમારા માટે બેસ્ટ છે. આના સિવાયના વિડીયો પણ હું તમને મૂકીશ, જણાવીશ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.